આયોજન રાખવામાં આવ્યું છે એનાથી બધાને બેનિફિટ છે કે પોતાની ફિટનેસ ઉપર ધ્યાન રાખી શકે એ લોકો. લેડીઝોને હંમેશા ફિટ જ રહેવું જોઈએ, ઘરની કામગીરી તો બધાને હોય જ એમ, પણ પોતાના માટે ટાઈમ કાઢીને આમાં પણ ધ્યાન આપવું જોઈએ કે પોતે લેડીઝ ફિટનેસમાં વ્યવસ્થિત રહેશે ને તો ઘર પણ વ્યવસ્થિત સાચવી શકશે અને એમના બાળકોને બી, એ પોતે ફિટ હોય તો બાળકોને બી ફિટ રાખી શકે. હા, એ સારી વસ્તુ છે કે હા ફિટનેસ માટે પોતાના ઉપર ધ્યાન આપે છે. અને હજુ પણ હું તો એમ કહું છું કે પોતાના ફિટનેસ ઉપર ધ્યાન આપે અને બહારનું બધું ફ્રૂટ ને બધું છે એટલે ઓછું રાખે, ઘરનું જમવાનું હોય એટલે સારું છે, બધી બીમારીઓથી દૂર રહેવાય, ફિટ રહીએ ને ઘરનું ખાવાનું હોય. મારું નામ મુક્ષિકા પ્રજાપતિ છે, હું કોમર્સની સ્ટુડન્ટ છું. અત્યારે મેં બીકોમ હાલ જ કમ્પ્લીટ કર્યું અને હું કોલેજોમાં જઉં છું તો જોઉં છું બધા કેન્ટીનમાં બેસી રહે, કોફી કરવા જાય, પીઝા બર્ગર, રોજનું રૂટીન ખાવાનું થઈ ગયું છે. એના માટે ફિટનેસ બહુ જરૂરી થઈ ગઈ છે. જંક ફૂડ ઓછું કરવું પડે, પ્લસ ચાલવું બી પડે, ફિટ બી રહેવું પડે. એના માટે હું આજે પાર્ટિસિપેટ મેં અહીંયા કરેલો છે અને હું ચાહું કે બધી જ છોકરીઓ મારા જેવી પાર્ટિસિપેટ કરે અને એનું શરીર ફિટ બનાવે. રાખવી જોઈએ, દરેક સિઝનમાં રાખવી જોઈએ. ફિટનેસ એ બહુ જરૂરી છે લોંગ લાઈફ જીવવા માટે, દરેક પ્રવૃત્તિ માટે, ભણવા માટે, બધી રીતે. છોકરીઓ માટે એ ખાસ સંદેશ છે કે સૌથી વધારે જો શરીર વધતું હોય ને તો છોકરીઓનું જ વધતું હોય છે બધી રીતે, કેમ કે મોસ્ટ ઓફ એ ઘરે બેસીને વર્ક કરવાનું પ્રિફર કરે છે, બહાર નથી જતી હોતી. તો એમને વધારે ઘરની વહુઓ હોય છે, લેડીઝ હોય છે, એમને વધારે ચાલવા જવું જોઈએ, વર્કઆઉટ કરવું જોઈએ, ઘરની બહાર નીકળવું જોઈએ, સવારે વહેલા ઉઠવું જોઈએ. વહેલા ઉઠવાના બહુ બધા ફાયદા હોય, રામદેવ બાબા બી કહે છે, નરેન્દ્ર મોદીએ બી આ પહેલ કરી છે, તો આપણે બી કરવી જોઈએ. હું બાય પ્રોફેશન એક આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર અને બિલ્ડર છું, જિગ્નેશ પટેલ. પણ બાય પેશન એક સાયકલિસ્ટ છું, ટેનિસ પ્લેયર છું, યુટ્યુબર છું, ટ્રાવેલર છું અને એક સાચો ભારતીય છું. આ રેસનું આયોજન આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે ફિટ ઇન્ડિયા માટે સંકલ્પ લીધો છે એના એક સ્વયંસેવક તરીકે અમે લોકો એમની સાથે છીએ એ દર્શાવવા માટે આપણું અમદાવાદ ફિટ અમદાવાદના સ્લોગન સાથે આખા ગુજરાતને સંપૂર્ણ સ્વસ્થ બનાવવા તરફ પ્રયાણનો એક અભિગમ છે. ઘણી વખતે આનંદ થાય કે ફાફડા જલેબી દશેરાના દિવસે આટલું બધું ખાઈ જનાર આપણે ભારતીયો, ગુજરાતીઓને એમાં ખાસ કરીને અમદાવાદીઓ, જ્યાં સવારે હવે 5 વાગે ઉઠી અને કસરત બાજુ વળ્યા છીએ એ જોઈને બહુ જ આનંદનો વિષયનો ગર્વ થાય. પણ એની સાથે હવે એ યુવા વર્ગ પણ જોડાયો છે. મારા જેવા આવા વડીલ મિત્રો જે આજે પોતાની જાતને એમ કહે છે કે હું આ કરતો નહોતો, હજુ કરું છું, હું પહેલાં સાયકલ ચલાવતો નહોતો, હું આજે પણ સાયકલ ચલાવું છું, આવું બોલતા મને એક બાળક તરીકેનો ગર્વ થાય. એવા વ્યક્તિઓ જ્યારે આપણી સાથે હોય, સમાજને રાહ આપવાવાળા વ્યક્તિઓ આપણી સાથે હોય, સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે જે મોટા મોટા બિઝનેસમેન હોય, ગવર્મેન્ટના ઓફિસર્સ હોય, કન્સલ્ટન્ટ્સ હોય, એ લોકો પણ જો સવારે 2 કલાક પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવતા હોય તો આપણે લોકો કેમ નહીં એ સ્લોગન સાથે લોકો ફિટ ઇન્ડિયા બાજુ વળી રહ્યા છે. ગુજરાતીમાં કહેવાય કે મન હોય તો માળવે જવાય. અમે પણ ક્યારેક આવી રીતે પૈસા, પદ અને પ્રતિષ્ઠાની આપાધાપીમાં આ બધું ખોઈ ચૂક્યા હતા અને તબિયતને બગાડી ચૂક્યા હતા. મને પણ ક્યારેક સ્પોન્ડિલાઇટ, બેકએક, લો બીપીના પ્રોબ્લેમ હતા અને પછી મેં અભિગમ બદલ્યો. લાગ્યું કે આ પૈસા તો અહીંયાના અહીંયા રહી જશે, શરીર જ મને આખી જિંદગી સાથ આપશે, તો એના માટે હું શું સમય ફાળવું છું? તો આ બાળકોને હું કહેવા માગું છું કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો, સવારનો દોડ 2 કલાક વહેલા ઉઠીને પણ 6 થી 8 તમારા પોતાના સ્વાસ્થ્ય માટે ફાળવજો. એ તમને બહુ જ પ્રગતિના ઉન્નત સ્તરે લઈ જશે, કદાચ હિમાલય નાનો પડશે.